नमस्ते विद्यार्थी मित्रों, धोरण 6 ના ચેપ્ટર 12 ગુણોત્તરનું પ્રમાણમાં સ્વાધ્યાય 12.2 ના પ્રશ્ન 1 ના 3 સુધી આપણે ગયા લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. આજે પ્રશ્ન 4 થી ચાલુ કરીએ. આ આપેલી સંખ્યા કે ગુણોત્તર પ્રમાણમાં છે કે નહીં એવું ચેક કરવું છે. બધાનું અહીંયા ધ્યાન. હવે 32 48 70 અને 210 આ બંને સંખ્યા અને આ બંને સંખ્યા પ્રમાણમાં છે કે નહીં એવું ચેક કરવું છે. તો પહેલા લખવાનું 32 અને 48 માટે 32 ના છેદમાં 48. હવે 32 અને 48 ક્યાં બે બાળામાં આવે? તો જુઓ 16 2 32 16 3 48 આ 16 16 કેન્સલ. તો જવાબ છે 2 ના છેદમાં 3 એટલે ગુણોત્તર થશે 2/3. આનો ગુણોત્તર 2/3 એ. હવે 70 અને 210 માટે 70 અને 210 માટે તો લખવાનું 70 ના છેદમાં 210. 70 ગુણ્યા 1 અને 270 ગુણ્યા 3. જો 70 એકા 70 અને અથવા તો 7 થી લઈ લો, 0 0 કેન્સલ કરી દો. 7 એકા 7 7 3 21 તો આનો ગુણોત્તર શું લખ્યો? 1/3. જો આ બંને ગુણોત્તર સરખા આવે તો આપેલા ગુણોત્તર પ્રમાણમાં છે તેમ કહેવાય. પણ આ 2/3 અને 1/3 બે સરખા છે તો કે ના, તો લખવાનું પ્રમાણમાં નથી. પ્રમાણમાં નથી. અહીંયા જુઓ પ્રશ્ન પહેલાનો અહીંયા 5મો મતલબ કે ઈ છે તમારું લખેલું એ હોમવર્કમાં છે. 6ઠો જોઈએ તો આની જેમ જ કરો. 33 અને 44 માટે 33 ના છેદમાં 44 તો શું લખવાનું? 11/3 11/4 11/11 કેન્સલ. તો 3 ના છેદમાં 4 એટલે તમારો ગુણોત્તર આવશે 3/4. હવે 75 અને 100 માટે લઈએ તો લખવાનું 75 અને 100 માટે 75 ના છેદમાં 100 તો 75 અને 100 ક્યારે કોના પાડામાં આવે? તો કે 25/3 75 અને 25/24 100 આ 25/25 કેન્સલ. તો એનો ગુણોત્તર એવો 3/4. અહીંયા લખો 3/4. હવે જુઓ આ 3/4 અને આ 3/4 બે સરખા છે તો કે હા, તો લખવાનું પ્રમાણમાં છે. કોણ? આ આપેલી બધી સંખ્યા અથવા તો આ બંને અને આ બંનેના ગુણોત્તર પ્રમાણમાં છે. અહીંયા આપણો પ્રશ્ન પહેલો પૂરો થાય છે. લખી લ્યો તમારી બુકમાં. હું રકમ વાંચું છું તમારા ટેક્સ્ટબુકમાં ધ્યાન. નીચેનું દરેક વાક્ય ખરું છે કે ખોટું તે કહો. પ્રશ્ન બીજો. હું રકમ લખું છું, તમે તમારી ટેક્સ્ટબુકમાંથી રકમ લખી લો. 16/24 આ ડબલ જેમની નિશાની પ્રમાણમાં છે કે નહીં એવું ચેક કરવા એટલે લખવાનું પ્રમાણમાં. 20/3 30 બીજું છે 21/6 21/6 બી તમારા હોમવર્કમાં છે. અહીંયા સી કરી નાખો. આ સી તમારા હોમવર્કમાં છે. ડી લખો 8/9 24/27. હવે આ બંને ગુણોત્તર આગળમાં જો તમને અલ્પવિરામ કરીને રકમ આપતા હતા, અહીંયા જેમ કરીને આપી છે. મતલબ એવું સાબિત કરવાનું છે પ્રમાણમાં છે કે નહીં. આ એમ કીધું છે આ બંને પ્રમાણમાં છે. જો સાચું હોય પ્રમાણમાં થઈ જતા હોય તો હા કહેવાની, નહીતર ના. અહીંયા એકવાર જોઈ લેજો.
तो 16 ना छेद में 24 16 અને 24 કોના કોમન પાડવામાં તો કે 8 2 16 અને 8 13 24 આનો ગુણોત્તર આવ્યો 2 અને 3 આ 8 8 કેન્સલ થાય તો ગુણોત્તર 2/3 હવે આ બંને ગુણોત્તર જો 2/3 આવે ને તો આ વિધાન સાચું છે તેમ કહેવાય તો લખો 20 અને 30 માટે તો શું લખાય 20 અને 30 માટે 20 અને 30 આ 0 કે આ 0 કે 2 ના છેદ માં 3 એટલે ગુણોત્તર મળ્યો 2/3 હવે શું થયું તો કે આપેલા બંને ગુણોત્તર પ્રમાણમાં છે મતલબ કે બે સરખા મળ્યા તો આ વિધાન લખો સાચું છે સાચું છે એવી જ રીતે અહીંયા ધ્યાન રાખો 21 અને 6 માટે લખો 21 અને 6 માટે 21 ના છેદ માં 6 21 અને 6 કોના પાડવામાં આવે તો કે 3 7 21 3 2 6 આ 3 3 કેન્સલ 7/2 એટલે તમારો ગુણોત્તર મળે છે 7/2 હવે આ બે નો ગુણોત્તર જો 7/2 મળે ને તો આ વિધાન સાચું કહેવાય તો 35 અને 10 માટે તો 35/10 હવે એ ચેક કરો 35 અને 10 કોના પાડવામાં આવે તો કે 5 ના પાડવામાં 5 7 35 5 2 10 5 5 કેન્સલ તો 7/2 તો ગુણોત્તર કેટલો મળ્યો 7/2 તો આ 7/2 મળ્યો આ 7/2 મળ્યો તો બે પ્રમાણમાં છે એમ કહેવાય ને તો આ વિધાન સાચું છે સાચું છે જો આ બે બે ડબલ વખત જેમ કર્યું છે એનો મીનિંગ એવો થાય કે પ્રમાણમાં છે ડી જોઈએ સી તમારા હોમવર્કમાં છે 8 અને 9 માટે 8/9 તો આનો ગુણોત્તર કેમ રાખો 8/9 હવે 24 અને 27 માટે જો 8 અને 9 ના કોઈ પાડામાં એવો કોઈ પાડો નથી કે જેમાં 8 અને 9 બે આવે એટલે એનો ગુણોત્તર શું થયો 8/9 હવે આ 24 અને 27 નો ગુણોત્તર જો તમને 8/9 મળે તો એ વિધાન સાચું છે તો કે આ બે કોમન પાડામાં આવે તો કે કોના પાડામાં આવે 3 ના પાડા 3 8 24 3 9 27 3 3 કેન્સલ એનો ગુણોત્તર શું મળ્યો 8/9 તો આ બંને ગુણોત્તર 8/9 8/9 મળ્યા તો આ બંને ગુણોત્તર પ્રમાણમાં છે એમ કહેવાય અને આ વિધાન સાચું છે સમજાણો લખી લે તમારી બુકમાં પછી આપણે જોઈએ હું રકમ લખું છું ડી સુધી આપણે કરી ચૂક્યા છે ઈ એની રકમ છે 5/2 3.9 ડબલ/ અહીંયા ધ્યાન વધારો 5.2 અને 3.9 ડબલ/ 3/4 હવે 5.2 અને 3.9 નો પહેલા તો પોઈન્ટ દૂર કરવો પડે તો 5.2 માંથી 52 કર્યું અને છેદમાં 10 એમ 3.9 માંથી 39 કર્યું પણ અહીંયા 39 છેદમાં છે એટલે તમારે અંશમાં 10 મૂકવાના આ 10 10 કેન્સલ અને 52 ના છેદમાં 39 એટલે 13 6 52 13 39 13 કેન્સલ થયા 4/3 અને 3/4 માટે તો એમાં તો કોઈ છેદ નથી ઉગતા એવો કોઈ પાડો નથી કે જેમાં 3 અને 4 બે પાડામાં આવે તો 3/4 હવે 4/3 અને 3/4 એ બંને ગુણોત્તર અલગ અલગ છે સરખા નથી એટલે આ બંને ગુણોત્તર પ્રમાણમાં છે એવું કહેવાય નહીં એટલે આ વિધાન ખોટું છે હવે અહીંયા જુઓ 0.9 અને 0.36 માટે 0.9 પોઈન્ટ પછી 1 આપો એટલે છેદમાં 10 પોઈન્ટ પછી 2 આપડા એટલે અહીંયા 0.36 છેદમાં છે 0. પોઈન્ટ વાળી સંખ્યા છેદમાં હોય એટલે એના અંશમાં 100 મૂકવાના અંશમાં
आगे जुड़िए प्रश्न त्रीजो रकम लखो छो नीचे ना विधानो खरा छे एमा पेलु छे 40 व्यक्ति जेम 200 व्यक्ति अने 15 रुपया जेम 75 रुपया लखी लियो तो